गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना आ वीडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत है। आज धोरण 8 विषय गणित में अपने स्वाध्याय नंबर 8.3 दाखला नंबर 1 गणतरी करीशू। विद्यार्थी मित्रों, स्वाध्याय नंबर 8.3 एम दाखला नंबर पहलो कि व्याज मुद्दल अने चक्रवृद्धि व्याजनी गणतरी करो। एम ए दाखिल है के रुपया 10,800 तीन वर्ष माटे 12.1/2 એટલે કે 12.5% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરવાની છે। અહીં મુખ્ય વાત એ છે કે આપણી વાર્ષિક ગણતરી આપેલી છે, બરોબર, એ ખાસ જોવાનું છે કે વાર્ષિક આપેલી છે, છ માસિક આપેલી છે કે દિવસો ઉપર અહીં વાર્ષિક આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, આપેલી વાત પહેલાં લખીએ, રૂપિયા 10,800 છે तो ये विद्यार्थी मित्रों अँ मूल रकम एट्ले कि मुद्दल थे, तो मुद्दल पी बराबर रुपया 10,800। त्यारबाद विद्यार्थी मित्रों व्याजनो दर आपेलो छे टका, एट्ले कि व्याजनो दर थे, तो ये लखीए कि व्याजनो दर एट्ले कि विद्यार्थी मित्रों आर तरीके ये दर्शावाशे 12.1/2, बराबर, टका में है तो ये टका में हमेशा व्याजनो दर हे। आने विद्यार्थी मित्रों अपने अपूर्णाक मिश्र अपूर्णाक में है तो शुद्ध अपूर्णाक में फेरवीए तो 12 × 2 = 24 ने 25 / 2 थे, 25 / 2 टका ने टका आमन। त्यारबाद विद्यार्थी मित्रों एक मुद्दत आपेलू है समय 3 वर्ष माटे, तो ये लखीए मुद्दत टी बराबर 3 वर्ष, अथवा तो विद्यार्थी मित्रों आपणे एने अहीं सूत्र में एन तरीके लेशू एटले के एन बराबर 3। सूत्र आपणुं आवुं हतुं विद्यार्थी मित्रों ए बराबर पी काउंस में 1+, जो वर्ष माटे हतुं तो आर, सवमासिक माटे हो अर्धा वर्ष माटे तो आर बाय 2 लेवानुं थशे, वर्ष माटे छे एटले के आरना छेदमां 100 अने उपर एन घात। किंमत मूकीए विद्यार्थी मित्रों, पी एटले विद्यार्थी मित्रों मुद्दल કેટલી છે 10,800 કૌંસમાં 1/1 આર એટલે કે વિદ્યાર્થી મિત્રો 25 / 2 / 100 આમનામ, એન એટલે વિદ્યાર્થી મિત્રો 3 વર્ષ છે। તો વિદ્યાર્થી મિત્રો 10,800 આમનામ, 1 આમનામ, અંશનો છેદ છેદમાં જાય વિદ્યાર્થી મિત્રો એટલે 2 છેદમાં જાય એટલે 2 × 100 એટલે વિદ્યાર્થી મિત્રો 25 / 200 થશે 3 ઘાત આમનો। આ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ હોવું જોઈએ, બરાબર, અંશનો છેદ છેદમાં જાય એટલે 2 છે નિશ્ચય જશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સમાન છેદી કરો, સરવાળા કરવા માટે છેદ સમાન કરીએ 10,800 અને હું 200 વડે ભાંગું તો 200 છેદ સમાન થાય એટલે કે 200 + 25 છેદ બનેના કોમન ની ઉપર 3 ઘાત। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો ગણવા માટે આને જવા દઈએ, તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધી આ સ્ટેપ છેલ્લે લખ્યું હતું, ત્યારબાદ 10,800 આમનામ કૌંસમાં બંનેનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો 200 + 25 એટલે થશે 225 / 200 ની ઉપર 3 ઘાત આમનો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા અવયવો આના છે પાડવાના છે, બરાબર, અતિ સંક્ષેપરૂપ જેટલા છેદ ઉડે એટલે આપણે ઉડાડવાના છે, તો 10,800 આમનો એના વિદ્યાર્થી મિત્રો છેદ છે તમારે જેટલા ઉડતા હોય એટલા ત્યાં સુધી અતિ સંક્ષેપરૂપ આપી દેવાનું છે, અને આનું અતિ સંક્ષેપરૂપ થશે વિદ્યાર્થી મિત્રો 9/8, બરાબર, તમારે તમારી જાતે ગણતરી કરીને ચેક કરી લેવાનું છે। હવે એની વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 3 ઘાત છે, એનો મતલબ શું કે અંદર રહેલી સંખ્યા 3 વાર આવેલી ગુણાયેલી છે, તો 9/8, 9/8 અને 9/8 એટલે જ્યાં વિદ્યાર્થી મિત્રો ઘાત દૂર થઈ ગયો। હવે પછીનો સ્ટેપ વિદ્યાર્થી મિત્રો કે હજી પણ તમારે જેટલા છેદ છે એ ઉડે એટલા ઉડાડી દેવાના, દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો અહીં જો 8 સાથે છેદ ઉડે એમ છે, બરાબર, આને 8 વડે ભાંગી શકાય છે, તો વિદ્યાર્થી મિત્રો ભાંગવાના, બરાબર,
તો વિદ્યાર્થી મિત્રો, શેદ ઉડાડવા માટે એક તમને છે અહીં ભાંગાકાર છે એક કરીને બતાવીએ વિદ્યાર્થી મિત્રો, બાકી તમારે જાતે કરવાના છે. જુઓ, અને વિદ્યાર્થી મિત્રો, શેદ આઠ હારે ઉડે છે, આઠ હારે ભાગ આંકીએ. તો સૌ પ્રથમ આઠ એકાએ આઠ હાર છે વિદ્યાર્થી મિત્રો, બે વધે ઉપરથી આઠ ઉતારો, કેટલાય ભાગેલ છે હવે? આઠ તેરી ચોવીસ, ચાર વધ્યા વિદ્યાર્થી મિત્રો ઝીરો ઉતારો, આઠ પંચા ચાલીસ ઝીરો, આ એક વધ્યો તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ઉપર જશે એટલે કેટલા થયા? 1350 વધ્યા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 1350ને હવે આપણે બે વાર બે વડે ભાંગી શકાશે, બરાબર? 1350ને બે વડે ભાંગો, 1350 ભાંગ્યા બે એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? આમનામ તમે ભાગાકાર કરી શકો, 50ના ભાંગ્યા બે એટલે 25, અને 1300ને બે વડે ભાંગો એટલે વિદ્યાર્થી મિત્રો થશે 650, એટલે કુલ વિદ્યાર્થી મિત્રો 675 જવાબ આવે. તો ત્યારબાદ પછીનું ટેપ લખીએ આપણે વિદ્યાર્થી મિત્રો, કે 675 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9. નીચે વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે 8 વડે ભાંગ્યું ને એકવાર 2 એટલે આને 2 વડે ભાંગી એટલે 4 રહ્યા અને 8, બરાબર? 1 8 વડે ભાંગ્યું એટલે દૂર થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો આ શેદ કેવી રીતે ઉડાડ્યા ખાસ તમે જોયું. તો હવે પછી વિદ્યાર્થી મિત્રો તમારે જાતે છે ગુણાકાર અને ત્યારબાદ ભાગાકાર કરશો એટલે જવાબ વિદ્યાર્થી મિત્રો કંઈક આવો આવશે. બરોબર, એ તમારે જાતે ચેક કરી લેવાનો રહેજે. તો વિદ્યાર્થી મિત્રો લખી શકાય કે ચક્રવૃદ્ધિ વ્યાસ, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ તો હવે આપણે છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળ્યું, એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે મુદ્દલ બાદ કરીએ એટલે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. તો લખીએ કે ચક્ર વૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ અહીં જે વિદ્યાર્થી મિત્રો આપણે મળ્યું તે અને મુદ્દલ વિદ્યાર્થી મિત્રો જે આપણે આપેલી મૂળ રકમ હતી એ રાશિ હતી એ બંનેની બાદ બાકી કરો એટલે તમને છે વિદ્યાર્થી મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ મળે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બીની રકમ જુઓ કે રૂપિયા 18,000નું બે પૂર્ણાંક 1/2 વર્ષ એટલે કે 2.5 વર્ષ માટેનું 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે ગણતરી કરવાની છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપેલી માહિતી લખીએ કે મુદ્દલ કેટલું છે અહીં. મુદ્દલ પી બરાબર વિદ્યાર્થી મિત્રો રૂપિયા 18,000 છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વ્યાજનો દર આપેલો છે, વ્યાજનો દર જેને આર વડે દર્શાવાય છે વિદ્યાર્થી મિત્રો 10% લેખે છે એટલે 10%. મુદત આપેલી છે વિદ્યાર્થી મિત્રો મુદત ટી બરાબર નીચે લખું છું વિદ્યાર્થી મિત્રો 2.5 વર્ષ એને વિદ્યાર્થી મિત્રો આપણે જુદા આને કરી નાખીએ એટલે કે હું એમ લખી શકું કે તેથી એન બરાબર 2 વર્ષ પ્લસ 1/2 એટલે કે બીજું એક અડધું વર્ષ એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરવામાં છે સહેલું પડે એટલે કે આપણે એના બે ભાગ પાડીએ છીએ. તો હવે હું સૂત્ર લખું છું કે પી બરાબર એ બરાબર પી કૌંસમાં 1 + 1 + આરના છેદમાં 100 ની એન ઘાત. કિંમત મૂકીએ વિદ્યાર્થી મિત્રો એના એ પી કેટલા છે અહીં મુદ્દલ 18,000. ખાસ વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં જે કાંઈ આપણે સૂત્ર અને થિયરી ભણ્યા એ તમને આવડતા હોવા જોઈએ. એકના એક આર એટલે વિદ્યાર્થી મિત્રો વ્યાજનો દર 10% લેખે છે એટલે કે 10 ના છેદમાં 100 આમનામ. હવે એન વિદ્યાર્થી મિત્રો જે વર્ષ મુદ્દતની વ્યાજ આવે એને આપણે બે ભાગ પાડે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે મૂકીએ એને ફરીવાર આપણે એકવાર ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો 10
અડધા વર્ષ માટેનું છે એટલે આપણે 1/2 વડે ભાંગીએ, છેદમાં 100 આમ નામ, અને વિદ્યાર્થી મિત્રો એક વર્ષમાં અડધા વર્ષને તો અહીંયા શું લખાશે, એક. અહીંયા જ વિદ્યાર્થી મિત્રો અડધા વડે ભાંગી નાખ્યું એટલે અહીંયા આપણે એક જ લખ્યું છે, બરાબર. તો હવે 18,000 ને 18,000 આમનો અંશ અને છેદ સમાન કરવા વિદ્યાર્થી મિત્રો હું એને 100 વડે ગુણું અને 100 વડે ભાંગું, પ્લસ 10 તો છે એટલે બંનેના છેદમાં હું 100 કોમન લખી શકીશ, ઘાત 2. અહીં વિદ્યાર્થી મિત્રો 100 વડે ગુણું અને 100 વડે ભાંગો એટલે 100, 10ને 2 વડે ભાંગો એટલે કે પ્લસ 5, બંનેના છેદમાં કોમન. જુઓ ખાસ, 10 ભાંગ્યા 2 એટલે 5 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, અને 100 વડે ગુણ્યા અને 100 વડે ભાંગ્યા એટલે 100 100 બંનેના એ કોમન લખ્યું, બરાબર. એક સ્ટેપ ઘટાડી વિદ્યાર્થી મિત્રો સમજાવવું જોઈએ. તો 18,000 ને 18,000 આમનો આ બંનેનો સરવાળો કરો, 100 + 10 એટલે વિદ્યાર્થી મિત્રો 110 ના છેદમાં 100 નો સ્ક્વેર, 100 + 5 એટલે વિદ્યાર્થી મિત્રો 105 ના છેદમાં 100. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અને જવા દઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ સાદુરૂપ આપીએ. 18,000 ને 18,000 આમના હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મીંડું મીંડું કેન્સલ કરી લે, 11 ના છેદમાં 10 વધ્યા, પણ એની 2 ઘાત છે એટલે 11 ના છેદમાં 10 ગુણ્યા 11 ના છેદમાં 10 એવું લખી શકાશે, 2 ઘાત છે એટલે મતલબ કે 2 વાર આવેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આમાં અતિ સંક્ષેપ સ્વરૂપ આપો, બરાબર. બંનેને વિદ્યાર્થી મિત્રો હું 5 એટલે વડે ભાંગું તો 21 × 5 = 105 અને 20 × 5 = 100 એટલે વિદ્યાર્થી મિત્રો 21 ના છેદમાં 20 લખાશે. અતિ સંક્ષેપરૂપ વિદ્યાર્થી મિત્રો એવું લાગે તમે સાઈડમાં કરી પણ શકો છો, બરાબર. ત્યારબાદ હવે આપણે છેદ ઉડાડવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આ એક મીંડું કેન્સલ, અહીં એક મીંડું કેન્સલ અને એક મીંડું અહીં વિદ્યાર્થી મિત્રો કેન્સલ એટલે વધ્યા અહીંયા કેટલા વિદ્યાર્થી મિત્રો 18. અહીં 2 વધ્યા છે તો હજી વિદ્યાર્થી મિત્રો ભાગ આવશે, 9 × 2 = 18 એટલે વધ્યું શું, તો કે 9 × 11 × 11 × 21. અહીં 1 1 વધ્યો એટલે 1 વડે ભાંગો એટલે કોઈ ફેર પડે નહીં એટલે વિદ્યાર્થી મિત્રો એ પૂરો તમામનો વિદ્યાર્થી મિત્રો તમે ગુણાકાર કરશો એટલે કંઈક જવાબ વિદ્યાર્થી મિત્રો આવો આવશે. તમારે ગુણાકાર છે હંમેશા કરવો જરૂરી છે. તો શું લખી શકાય કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ બરાબર એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શું મેળવવાનું છે, ચક્રવૃદ્ધિ વ્યાજ. આ મેળવ્યું આપણે વ્યાજ મુદ્દલ, એમાંથી આપણે મુદ્દલ છે એ બાદ કરીએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. તો વિદ્યાર્થી મિત્રો વ્યાજ મુદ્દલમાંથી આપણે મુદ્દલ છે એ બાદ કરવાનું છે. મુદ્દલ હતું આપણું 18,000. બંનેની બાદ બાકી કરો વિદ્યાર્થી મિત્રો. તો આ જે મળ્યું એ વિદ્યાર્થી મિત્રો આપને રૂપિયામાં શું મળ્યું કે વ્યાજ મળ્યું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર સીની રકમ જુઓ કે 62,500નું 1.5 વર્ષ માટે 8% અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે. ખાસ વિદ્યાર્થી મિત્રો શબ્દ વાપરવાનો છે અર્ધવાર્ષિક. અર્ધવાર્ષિક શબ્દ આવે એટલે વિદ્યાર્થી મિત્રો જે કાંઈ આપણે મુદત સમય આપ્યો છે એને આપણે 2 વડે ગુણવા પડશે, બરાબર. એટલે કે 1 વર્ષમાં કેટલી વાર અર્ધવાર્ષિક એટલે કે 2 વાર, એટલે કે આપણે 2 વાર છે એને ગુણી અને પછી આપણે મુદત છે એ મળશે. એ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. નક્કર તમારો દાખલો અહીં ખોટો પડી શકે. તો આપેલી માહિતી પહેલાં વિદ્યાર્થી મિત્રો લખીએ કે મુદત પી બરાબર રૂપિયા કેટલા છે વિદ્યાર્થી મિત્રો 62,500. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપ્યો છે વ્યાજનો દર એને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આર. એ આપ્યો છે 8% છે આપેલા વિદ્યાર્થી મિત્રો. અર્ધવાર્ષિક મેળવવાનો છે એટલે વિદ્યાર્થી મિત્રો એમાં પણ એ 2 વડે આપણે એને ભાંગવા પડશે એટલે કે વિદ્યાર્થી મિત્રો 4% લેખે છે, બરાબર. આપણે 6 માસ
અહીં કરવાની છે, ગણતરી છે એ આપણે અર્ધવાર્ષિક એટલે કે ટૂંકમાં 6 માર્ચની કરવાની છે. જ્યારે આપણે સૂત્રમાં વાર્ષિક હોય છે એટલે અહીં આપણે એ ફેરવવું પડશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે મુદ્દત, ટી સમય, 1.5 વર્ષ માટે છે. એટલે વિદ્યાર્થી મિત્રો હવે અતિ સંક્ષેપ સ્વરૂપ એન બરાબર હું એને એમ લખી શકું, 2 એકા 2, 2 ને 1 3, 3 ના 2, આ એનું વિદ્યાર્થી મિત્રો શું થયું, મિશ્ર અપૂર્ણાંકનું અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવ્યું. હવે અર્ધવાર્ષિક છે એટલે વિદ્યાર્થી મિત્રોને 2 વડે ગુણી શકાય, 2 2 કેન્સલ એટલે એન બરાબર આપણે કેટલા લેવાના થશે, અહીં 3 લેવાના થશે. તો લખીએ સૂત્ર, એ બરાબર પી કૌંસમાં 1 + r³² 100 ની એન ઘાત. પી મુદ્દત, મુદ્દલ કેટલી છે વિદ્યાર્થી મિત્રો, 62,500. આર વ્યાજનો દર વિદ્યાર્થી મિત્રો 4% છે, ના છેદમાં 100. એન મુદ્દત 3 વર્ષ, એન એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં 3 થશે એટલે કે 1.5 વર્ષમાં કુલ કેટલી 3 વાર મુદ્દત આવશે, અડધા વર્ષ અર્ધવાર્ષિક છે એટલે. તો 62,500 આમનો પ્લસ આને વિદ્યાર્થી મિત્રો સેજ સમાન કરવા માટે 100 વડે ગુણો અને 100 વડે ભાંગો, 100 વડે ગુણો એટલે 100 + 4 આમનમ અને 100 વડે ભાંગો એટલે વિદ્યાર્થી મિત્રો બંનેના સેદ સમાન થઈ જશે એટલે અહીં આપણે એક જ વાર લખીએ, કોમન 100 ની 3 ઘાત આમનમ. ત્યારબાદ તો કે 62,500 આમનમ આ બંનેનો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરી 100 + 4 એટલે કે 104 ના 100 ની 3 ઘાત આમનમ. હવે વિદ્યાર્થી મિત્રો આ 3 વાર આવેલું છે, જો આનું અતિ સંક્ષેપ રૂપ આપવું હોય તો પણ વાંધો નહીં, ડાયરેક્ટ તમે વિદ્યાર્થી મિત્રો 3 વાર આપેલું છે તો આમ લખી શકો કે બરાબર 62,500 × 104 ના 100 × 104 ના 100 × 104 ના 100. વિદ્યાર્થી મિત્રો જેટલું અતિ સંક્ષેપ સ્વરૂપ અપાય એટલું છે એ તમારે આપી દેવાનું છે. દાખલા તરીકે અહીં પહેલાં સૌ પ્રથમ તો જે મીંડા છે એ આપણે ઉડાડીએ, તો જે મીંડા હતા એ વિદ્યાર્થી મિત્રો ઉડાડી દીધા. હવે શું વધ્યું, તો હવે વિદ્યાર્થી મિત્રો હજી જ્યાં જ્યાં છેદ ઉડે એમ છે ત્યાં ઉડાડી દેવાના છે. અને વિદ્યાર્થી મિત્રો હું 2 વડે ભાંગું તો શું થશે, જુઓ કે 52 થશે અને 2 વડે ભાંગો એટલે 50. એવી રીતે હજી પણ વિદ્યાર્થી મિત્રો જો આને 2 વડે ભાંગીએ એટલે અહીંયા પણ 52 અને 2 વડે ભાંગો એટલે વિદ્યાર્થી મિત્રો 50. ત્યારબાદ 625ને વિદ્યાર્થી મિત્રો 2 વડે ભાંગીએ, 2 વડે એને નહીં ભાંગી શકાય વિદ્યાર્થી મિત્રો, તો આમનમ ડાયરેક્ટ સેદ ઉડતા હોય તો ઉડાડવાના. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જ્યાંને આપણે 2 વાર ભાંગીએ 52 એટલે કેટલા મળશે આપણે, 26 26 2 52 એટલે અહીં પણ 26. 50ને 2 વડે ભાંગો એટલે વિદ્યાર્થી મિત્રો 25 અને પણ 25. હવે 25 ને 25 બંને ગુણાકારમાં છે એટલે વિદ્યાર્થી મિત્રો 625 થશે એટલે આ 625 અને આ 625 કેન્સલ. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો જે વધ્યું એ લખીએ, છેદ વિદ્યાર્થી મિત્રો બને ત્યાં સુધી એટલે ઓછા ઉડાડવાની ટ્રાય કરું કે જમને દેખાશે નહીં, બરાબર. અત્યારે લાલનો એટલે ઉપયોગ કર્યો કે જેથી થોડું થોડું તમને દેખાઈ શકે. તો અહીં કાંઈનો વધ્યો, અહીં વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાં 26 × 26 × 104 વધ્યા, છેદમાં વિદ્યાર્થી મિત્રો કાંઈ વધ્યું નથી. તો હવે જે વધ્યુંનો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરો તો તમને મળશે 70,304. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આ મળ્યું છે આપને, શું મળ્યું, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળ્યું. તો પહેલાં આને થોડુંક વિદ્યાર્થી મિત્રો જવા દઈએ લખવા માટે. તો વિદ્યાર્થી મિત્રો લખીએ કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. વ્યાસ મુદ્દલ વિદ્યાર્થી મિત્રો આપણે મેળવ્યું 70,304, મુદ્દલ આપને આપેલું હતું 62,500. બંનેની બાદબાકી કરો વિદ્યાર્થી મિત્રો એટલે મળશે 7,804. તો આ વિદ્યાર્થી મિત્રો આપને શું મળ્યો, તો કે
चक्रवृद्धि व्याज मळ्युं। विद्यार्थी मित्रों दाखला सूत्र मात्र बे ज छे आखा चेप्टर में, दाखला खूब ईजी है। मात्र तमारे जारे छेद उड़ाड़वानुं आवे त्यारे तमारे ध्यान राखवानुं रहेशे। त्यारबाद विद्यार्थी मित्रों दाखला नंबर डी नी जो रकम के रुपया 8000 एक वर्ष माटे 9% अर्धवार्षिक चक्रवृद्धि व्याजे। ए विद्यार्थी मित्रों महत्वनी बाबत है कि एक वर्ष माटे आपेलू है। आपणे ज्यारे सूत्र अने थीअरी अभ्यास कर्यो त्यारे आपणे अभ्यास करी गया कि एक वर्ष माटे चक्रवृद्धि व्याज अने सादू व्याज बने केवा होय, सरखा होय। एटले के आ दाखलो छे आपणे चक्रवृद्धि व्याजना सूत्र अथवा तो सादा व्याजना सूत्र उपरथी पण मेळवी शकीए। અને અહીં નોંધ પણ વિદ્યાર્થી મિત્ર આપેલી છે કે તમે સાદા વ્યાજના સૂત્રનો પ્રમાણે પણ વાર્ષિક ગણતરી કરી શકો। તો વિદ્યાર્થી મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજને તો આપણે દાખલાઓ ગણ્યા, તો હવે એક સાદા વ્યાજ માટેનો પણ એકવાર રિવિઝન થાય એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે એવી રીતે ગણીએ, બરાબર? એટલે કે એકવાર આપણે વિદ્યાર્થી મિત્રો રિવિઝન થઈ જાય તો અહીં લખીએ નોંધમાં કે સાદા વ્યાજની રીતે, સાદા વ્યાજ નિરીત અથવા તો સાદું વ્યાજ એટલે વિદ્યાર્થી મિત્રો થાય એચ આઈ બરાબર પી આર ટીના છેદમાં 100, આવું કંઈક એનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર હતું। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જે માહિતી એચ આઈ બરાબર પી આર ટીના છેદમાં 100 આ સૂત્ર ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જે માહિતી દર વર્ષે વારખેલે લખીએ છીએ એવી રીતે લખવાની જરૂરી છે, ગમે એ રીતે ગણતરી કરીએ। તો વિદ્યાર્થી મિત્રો પહેલાં માહિતી લખીએ કે મુદ્દલ પી બરાબર રૂપિયા 8000। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપેલું છે કે મુદ્દત ટી, સમય પણ આપણે આપેલો છે વિદ્યાર્થી મિત્રો એક વર્ષ, અર્ધવાર્ષિક આપેલું છે વિદ્યાર્થી મિત્રો એટલે એન બરાબર આપણે 2 ગુણવું પડશે એટલે 1 × 2 એટલે વિદ્યાર્થી મિત્રો 2 થશે। આ 2 માહિતી અને ત્યારબાદ એક વ્યાજનો દર પણ આપેલો છે, વ્યાજનો દર આર બરાબર 9 વર્ષ માટે કીધેલું છે, અર્ધવાર્ષિક માટે મેળવી એટલે વિદ્યાર્થી મિત્રો ભાંગ્યા 2 થશે। તો આમ કુલ વિદ્યાર્થી મિત્રો 3 મૂલ્યો આપણી પાસે છે પી આર અને ટી। તો હવે માત્ર આપણે સૂત્રમાં જ મૂકવાના રહ્યા કિંમત વિદ્યાર્થી મિત્રો, તો મૂકીએ પી એટલે વિદ્યાર્થી મિત્રો 8000 ગુણ્યા આર એટલે 9ના છેદમાં 2, તો વિદ્યાર્થી મિત્રો 9 છે એ છેદમાં જવા દઈએ બરાબર, છેદનો અંશનો છેદ છેદમાં જશે એટલે 2 નીચે જવા દઈએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ટી, સમય કેટલો છે અહીં એન બરાબર 2, એન બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે સમય છે ટી એટલે 1 વર્ષ જ લઈશું બરાબર, ઘાત જ્યારે એન હોય ત્યારે આપણે 2નો યુઝ કરવાનો છે, પણ અહીંયા આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીએ ત્યારે જ આપણે એન આવશે, ત્યાં સુધી આપણે ટી વર્ષનો સીધો ઉપયોગ કરવાનો છે આ સૂત્રમાં એટલે કે 1 વર્ષ લઈશું। અને ભાંગ્યા વિદ્યાર્થી મિત્રો 100 છે તો એના 100 ના 100, આ 2 ક્યાંથી આવ્યા ખાસ ધ્યાન રાખવાનું છે। અહીં વિદ્યાર્થી મિત્રો 9ના છેદમાં 2 છે એમ અંશનો છેદ છેદમાં ગયો બરાબર, એટલા માટે અહીં 2 આવ્યા। વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ છે એ છેદ ઉડાડીએ તો 2 મીંડા મીંડા ઉડી ગયા એટલે 100 વિદ્યાર્થી મિત્રો જતા રહ્યા, વધ્યા શું તો કે 2 અને ઉપર 80, તો 2 અને 40 એટલે કે 40 × 80 થશે તો 40 ઉડી ગયા, વધ્યું હું વિદ્યાર્થી મિત્રો તો કે 40, 9 અને 1 એક ગુણા એટલે તટસ્થ ઘટક છે એટલે 1ને કાંઈ દૂર કરવાનો રહેતો નથી એટલે વિદ્યાર્થી મિત્રો 40 × 9 એટલે 9 × 36 અને પાછળ મીંડું આમનો વિદ્યાર્થી મિત્રો તો રૂપિયા 360 વિદ્યાર્થી મિત્રો આપને મળ્યું। એ શું મળ્યું તો કે પહેલાં 6 માર્ચ માટે અર્ધ વર્ષે આપણે દેવાની છે બરાબર, આપણે એને 2 વડે ભાંગીને જ કર્યું છે, તો પહેલાં 6 માર્ચ માટે માર્ચનું વ્યાજ મળ્યું। તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં દાખલો આપણો પૂરો નથી થઈ જતો, કેમ કે આ 6 વર્ષ માટેનું વ્યાજ મળ્યું, ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે કે હજી વ્યાજનું પણ વ્યાજ હોય બરાબર, એટલે કે બીજા 6 મહિના માટે આપણે ગણવાનું છે, એમાં આ વ્યાજ આપણે ઉમેરીને ગણવાનું થશે। તો ફરીવાર વિદ્યાર્થી મિત્રો આપણે પી મેળવવો જોઈશે, તો પી બરાબર રૂપિયા 8000 હતા પ્લસ વ્યાજ કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો 360,
तो ई सरवाळो विद्यार्थी मित्रों में एड थशे एटले के रुपया 8,360 थयो। हवे आपणो पी एटले के 8,360 थशे। तो फरी पाछो विद्यार्थी मित्रों सूत्र में एस आई बराबर सूत्र फरीवार लगते नहीं विद्यार्थी मित्रों बराबर। तो फरीवार आपणे सूत्रनी अंदर किंमत मूकवानी छे पी एटले के 8,360 गुणिया आर एटले के 9 ना छेद में 2 गुणिया समय 1 वर्ष ना छेद में 100। तो हवे विद्यार्थी मित्रों छेद उड़ाड़िए फरीवार पाछा। तो हवे विद्यार्थी मित्रों फरी छेद उड़ाड़ी देखाड़ता नहीं बराबर। हवे तमने आवड़े छे अथवा तो एक बार ट्राई कर ले। समय जाए छे अने तमने देखाशे पण नहीं एटले विद्यार्थी मित्रों झड़पथी से जे छेद से लखी नाखी। तो आ विद्यार्थी मित्रों मिलू आपने वर्ष माटेनुं व्याज। तो हवे आपणे एमां शुं करवानुं रह्युं तो के आ 6 महीना प्रथम 6 महीना आ ત્યારબાદના 6 મહિના માટે મળ્યું। તો વર્ષનું વ્યાજ મેળવવું હોય તો આપણે જે સરવાળો તો કરવો જ પડશે। તો લખીએ વિદ્યાર્થી મિત્રો કે એક વર્ષનું કુલ વ્યાજ બરાબર 360 પ્લસ જે બીજી વારનું મળ્યું એ વિદ્યાર્થી મિત્રો। तो बने सरवाळो विद्यार्थी मित्रों करवानो छे। तो 737.7.20 छे विद्यार्थी मित्रों पॉइंट वीस आमनम रहेशे। तो आ आपने विद्यार्थी मित्रों एक वर्ष माटेनुं मळ्युं बराबर। आ आपणे करी सादा व्याजनी रीते गणतरी। आने आ दाखलो विद्यार्थी मित्रों तमे चक्रवृद्धि व्याजना सूत्र में मूकी अने पण किंमत छे मेळवी शको छो। त्यारबाद विद्यार्थी मित्रों दाखला नंबर ई नी गणतरी करीए। तो सौ प्रथम रकम जुओ कि रुपया 10,000 एक वर्ष माटे 8% अर्धवार्षिक चक्रवृद्धि व्याज मेळो। अहीं विद्यार्थी मित्रों अपने एक वर्ष माटेनुं आपेलुं छे अर्ध चक्रवृद्धि व्याज आपेलुं छे। अहीं आपणे विद्यार्थी मित्रों आपणे चक्रवृद्धि व्याजनी गणतरीथी ज मेळवीए। सौ प्रथम तो मुद्दल आपेलुं छे आपने पी बराबर रुपया 10,000। त्यारबाद विद्यार्थी मित्रों अपने आपेलू छे व्याजनो दर एने कहेवाय विद्यार्थी मित्रों आर। 8 आपेलो छे अर्ध चक्रवृद्धि माटे मेळवानो छे एटले विद्यार्थी मित्रों 2 वडे भांगी एटले 4% मळ्यो। त्यारबाद मुद्दत समय टी आपेलो छे विद्यार्थी मित्रों एक वर्ष माटे અર્ધ ચક્રવૃત્તિ વ્યાજ મેળવવાનું છે એટલે કે એન બરાબર 1×2 એટલે વિદ્યાર્થી મિત્રો થશે 2। સૂત્ર લખીએ વિદ્યાર્થી મિત્રો કે એ બરાબર પી 1+R/100 ની એન ઘાત કિંમત મૂકીએ। પીની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીં છે 10,000 1×1 આર એટલે વિદ્યાર્થી મિત્રો અહીં કેટલા થશે 4% 100 આમનો एन एटले विद्यार्थी मित्रों 2 थशे। हवे विद्यार्थी मित्रों 10,000 ना 10,000 आमनम अने 100 वडे गुणो प्लस 4 आमनम 100 वडे भांगो एटले विद्यार्थी मित्रों छेद कॉमन थाय बन्नेना उपर 2 ना आमनम। त्यारबाद विद्यार्थी मित्रों सरवाळो करीए 10,000 ना 10,000 100 प्लस 4 એટલે વિદ્યાર્થી મિત્રો 104/100 ની 2 ઘાત આમનો 2 ઘાત છે એનો વિદ્યાર્થી મિત્રો મતલબ કે એને હું 2 વાર લખી શકીશ। 2 ઘાત છે એનો મતલબ કે આખું પદ 2 વાર આવેલું છે અથવા તો તમે પહેલાં ઉડાડી નાખો તો પણ વાંધો નહીં પણ પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો ઘાત છે એટલે લખીએ એટલે તમને ખ્યાલ વધારે ભૂલ ન પડે। તો 104/100 ગુણ્યા 104/100 અહીં વિદ્યાર્થી મિત્રો 1 મીંડું કેન્સલ અહીં કેન્સલ અહીં 1 તો વિદ્યાર્થી મિત્રો કુલ 4 મીંડા ઉપર ને 4 હેઠે તો કેન્સલ થયા। વધ્યું શું માત્ર જુઓ તો અહીં વિદ્યાર્થી મિત્રો કાંઈ નથી વધ્યું। અહીં વધ્યું છે 104/104 જ્યારે છેદમાં પણ કાંઈ વધ્યું નથી। तो 104/104 विद्यार्थी मित्रों गुणाकार तमारे करवानो छे एटले आवशे 10,816
10816। तो आ मिल विद्यार्थी मित्रों अपने चक्रवृद्धि व्याज बराबर, तो ये लखी एक मुद्दल बराबर चक्रवृद्धि व्याज मुद्दल मुद्दल आपने विद्यार्थी मित्रों मेळवानुं छे मात्र व्याज, तो लखीए के चक्रवृद्धि व्याज व्याज बराबर व्याज मुद्दल माइनस मुद्दल। व्याज मुद्दल विद्यार्थी मित्रों अहीं आपने केटलो मळ्यो, तो के 10816। मुद्दल आपेलो तो आपने विद्यार्थी मित्रों 10,000, 10,816 में 10,000 जाए एटले विद्यार्थी मित्रों रुपया 8,816 वधशे। तो आ शू थू आप, तो कि एक वर्ष मेटो अर्धचक्रवृत्ति व्याज आपने मळ्यो।